અહીંયા થિયરી જે છે એ આપણે સમજાવતા નથી એ તમને બધાને આવડે છે એવું ધારી લઈએ અહીંયા સીધા જ એક્ઝામ્પલ ગણીશું અને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ ગણતા જઈશું એટલે આ કન્સેપ્ટ છે એ આપણને બધાને એકદમ સરસ રીતે ક્લિયર થઈ જશે ડેટા કંઈક આવી રીતે આપેલો છે શાફ્ટ ઓફ ડાયામીટર ફિફ્ટી એમ એમ ઇઝ યુઝડ ટુ ટ્રાન્સમિટ ધ ટોર્ક ઓફ સિક્સ ન્યૂટન મીટર શાફ્ટ એટલે સળિયો જે ગોળ ફરતો એલિમેન્ટ હોય એને કહેવાય શાફ્ટ દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ જે આપેલો છે ફિગર આપેલી છે એની અંદર આ મોટર અને ટર્બાઇન એને જોઈન કરતો એક સળિયો છે જોવા એ ગોળ ફરે છે તો એને કહેવાય શાફ્ટ ક્યાંય પણ જે ગોળ ફરતો હોય એને કહેવાય શાફ્ટ એટલે કે સળિયો તો અહીંયા એ સળિયો જે છે એનો વ્યાસ આપેલો છે પચાસ મિલીમીટર અને એનું ટોર્ક જે ટ્રાન્સમિટ કરે છે એ આપેલો છે સિક્સ ન્યૂટન મીટર તો એ શાફ્ટની અંદર કેટલો સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હશે એ ફાઇન્ડ કરવાનું છે તો ગીવન ડેટા લખ્યો આવી રીતે આમાં આવશે ડાયમીટર ઓફ શાફ્ટ ડી ઇઝ ઇકોલ ટુ ફિફ્ટી મિલીમીટર ટોર્ક ટી 600 હન્ડ્રેડ ન્યૂટન મીટર ને ફાઇન્ડ આઉટ સિયર્સ રેસ્ટ તો મિત્રો જ્યારે પણ ડિઝાઇન ગણતા હોઈએ ત્યારે એક બાબતનું ધ્યાન રાખવાનું બધા યુનિટ એક સરખા હોવા જોઈએ દાખલા તરીકે અહીંયા ટોર્કનો યુનિટ આપેલો છે ન્યૂટન મીટર અને ડાયામીટરનો યુનિટ આપેલો છે 550 ફિફટી તો બંનેના યુનિટ સરખા કરવા હોય એટલે કે આ મીટર છે એને મિલિમીટર કરવું હોય તો શું કરવું પડે મીટરના બદલે લખવાનું 1000 હજાર એ આપણને આવડે છે 1 મિ 1000 mm મિલિમીટર બરાબર એક મીટર તો એ મીટરના બદલે મિલિમીટર લખો એટલે હજાર વડે ગુણી નાખો એટલે આટલો ટોર્ક થશે સિક્સ હેન્ડરેજ ટુ ફાઇવ આપેલું સ્ટેન્ડ રાઈટ ત્યારબાદ ટોર્ક માટે શિયર સોરી ટોર્ક માટેનું ઇક્વેશન છે ટોર્ક હવે આ ઇક્વેશન જે છે એની આખી છે ઇક્વેશન જે છે એના પરથી કરેલું છે

ટ્રાન્સમિટ્સ ધ પાવર ઓફ વન કિલો વોટ એટ થર્ટી આરપીએમ એક સળિયો છે એ નો વ્યાસ વીસ મિલીમીટર આપેલો છે અને એ ત્રણસો આરપીએમથી ફરે છે તો જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ ગણવાના હોય એટલે સૌથી પહેલું સ્ટેપ આ કરવાનું આવી રીતે એક ફિગર ડ્રો કરી દેવાની એક સર્કલ ફ્રી એન્ડ સ્કેચ ડ્રો કરો એમાં સેક્શન લાઇન ડ્રો કરો અને ઇન્ડિકેટ કરો એનો ડાયામીટર ડી તો અહીંયા જે શાર્ફ છે એનો ડાયામીટર ડી બરાબર આપેલું છે ટ્વેન્ટી મિલીમીટર વીસ મિલીમીટરનો વ્યાસ છે સ્પીડ આપેલી છે થ્રી હન્ડ્રેડ આરપીએમ ચોર્ય અને પાવર આપેલો છે વન કિલો વોટ તો જો અહીંયા પણ ધ્યાન રાખવાનું કિલો છે તો કિલો ક્યાંય પણ રાખવાનું નહીં એક કિલો એટલે એક ગ્રામ રાઈટ કિલોના બદલે હજાર લખવું પડે કિલો ન લખો તો હજાર લખો વન કે એટલે હજાર વોટ તો પાવર આપેલું છે હજાર વોટ સિયર સ્ટ્રેસ ટોની વેલ્યુ ફાઇન કરવાની છે કે આ સળિયાની અંદર કેટલો સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હશે એ ગણવાનું છે તો અહીંયા પણ એક ઇક્વેશન આવે છે પાવર બરાબર ટુ પાઇન્ટી બાય સિક્સટી

જો અહીંયા પણ આપણે એક બાબતનું ધ્યાન રાખવાનું છે આ જે ન્યૂટન મીટરમાં આન્સર આવશે આપણે શું નક્કી કરેલું છે કે બધા યુનિટ સેમ હોવા જોઈએ એટલે મીટર હોય ત્યાં મિલીમીટર કરવું હોય તો શું કરવું પડે હજાર વડે ગુણવા પડે તો અહીંયા આન્સર હજાર વડે એટલે થ્રી વન એટ ફોર ઝીરો ન્યૂટન મિલીમીટર મળશે સૌથી પહેલું સ્ટેપ આ કરવાનું મોટા ભાગના શાફની ડિઝાઇનના ના એક્ઝામ્પલ અંદર પેલું સ્ટેપ આ જ આવશે પાવર ટ્રાન્સમિટેડ પી બરાબર ટુ જે આવશે ન્યૂટન મીટરમાં આવશે

એટલે કે 20.28 ન્યુટન પર મિલીમીટર સ્ક્વેર અથવા મેગા પાસ્કલ રાઈટ તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 2 હવે આ બે ઇક્વેશન જે છે p બરાબર 2π t 60 અને ટો બરાબર ટોર્ક બરાબર π 16 d³ τ અત્યારે આપણે યાદ રાખીશું નહીં અત્યારે માત્ર આ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ જ જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જો અહીંયા જે ડેટા આપેલો છે 1/1 લખતા જઈએ એક શાફ્ટ આપેલી છે એ બસો આરપીએમ થી ફરે છે આ સળિયો છે બસો આરપીએમ થી ફરે છે તો પેલા એનો ડાયમીટર આવી રીતે ડ્રો કરી દઈએ જે આપણે કરીએ છીએ એવી જ રીતે ડી જે આપેલું હોય તો સેક્શન લાઈન ડ્રો કરી સર્કલ ડ્રો કરો અને બે લાઈન ડ્રો કરી દો આ તો શાફ્ટની ડિઝાઇન પૂછાય ત્યારે કરી જ દેવાનું કમ્પલસરી ન આવડતું હોય તો પણ આટલું તો કરીને મૂકી દેવાનું ડેટા વાંચતા જાય સ્પીડ આપેલી છે બસો આરપીએમ અ શાફ્ટ રોટેટિંગ એટ બસો આરપીએમ ઇઝ ટ્રાન્સમિટ ટ્વેન્ટી કિલો વોટ એટલે પી બરાબર આપેલું છે વીસ કિલો વોટ કિલો આપેલું હોય તો એને વોટમાં કન્વર્ટ કરો એટલે કે વીસ હજાર વોટ આ પેલી લાઈન થઈ ગઈ બીજી લાઈન શિયર સ્ટ્રેસ ટોની વેલ્યુ આપેલી છે ફોર્ટી મેગા પાસ્કલ અને શાફ્ટ નો વ્યાસ ડિઝાઇન કરો એટલે કે ડાયામીટર ડી ઓફ ધ શાફ્ટ ફાઇન કરવાનું છે અને શિયર સ્ટ્રેસ ટો બરાબર આપેલું છે ફોર્ટી મેગા પાસ્કલ તો અહીંયા શું કરીશું યસ પેલા બે ઇક્વેશન જે આપણે યાદ નથી રાખેલા પેલું ઇક્વેશન પી બરાબર ટુ પાય એન્ટી બાય સિક્સટી પાવર બરાબર ટુ પાય એન્ટી બાય સિક્સટી બધી વેલ્યુ મૂકી દો પાવર આપેલો છે ટી પાછું તમને કહું છું કે અહીંયા જે આન્સર આવશે એ ન્યુટન મીટરમાં આવશે અને એને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો વન થાઉઝન્ડ સાથે મલ્ટીપ્લાય કરવા એટલે ટી બરાબર આવશે નાઇન ફિફ્ટી ફોર વન ઝીરો ન્યુટન મિલીમીટર બધા એક્ઝામ્પલમાં આ સ્ટેપ છે એ ફિક્સ રહેશે આવશે જ હજાર વડે ગુણવાનું ભૂલાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે તો ન ભૂલાય એનું આપણે ધ્યાન રાખીશું હવે બીજું ઇક્વેશન કયું હતું એ સ્ટોર્ક માટેનું ઇક્વેશન છે ટી બરાબર ફાઈવ બાય સિક્સટીન ડી ક્યુબ ઇન્ટુ ટો તો આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકો ટી આપેલું છે નાઇન ફિફ્ટી ફાઈવ ફોર વન ઝીરો ફાઈવ બાય સિક્સટીન ડાયામીટર ડી અનનોન એ ફાઇન કરવાનું છે શિયર સ્ટ્રેસ આપેલું છે ફોર્ટી મેગા પાસ્કલ એટલે કે ફોર્ટી ન્યુટન પર મિલીમીટર સ્ક્વેર બધી વેલ્યુ મૂકો

એક્વેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે સાથે સમજતા જઈએ તો પેલી લાઈન આપેલી છે એક નક્કર શાફ્ટ શાફ્ટ આપેલું છે એટલે આપણે ડ્રો કરી દેવાનું બરાબર એનો ડાયામીટર ડી છે આ ડ્રો કરી દેવાનું એક નક્કર શાફ્ટ બસો ચાલીસ આરપીએમ પર એટલે કે એમ બરાબર આપેલું છે બસો ચાલીસ આરપીએમ વન મેગા વોટ એટલે પાવર આપેલું છે એક મેગા વોટ તો મેગા હોય એને પાછું કિલોમાં કન્વર્ટ કરો અને કિલોને વોટમાં કન્વર્ટ કરો તો એક મેગા એટલેઝ ટુ સિક્સ એકલાની પાછળ છ મીંડા એટલે મેગા થાય તો એ પાવર આપેલું છે એકલાની પાછળ 6 મિનિટા જેટલા વોટ આ તો પહેલા સ્ટેપમાં કન્વર્ટ કરી દેવાના બધા યુનિટ છે એ યુનિફોર્મ કરી દેવાના જેથી કરીને એક્ઝામ્પલ ગણતા વખતે ભૂલ થાય નહીં ડિટરમાઇન ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ ઇફ ધ મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટેડ એક્સીડ્સ ધ મીન ટોર્ક બાય 20% એટલે કે ટોર્ક જે છે એ 20% જેટલો વધે છે મહત્તમ ટોર્ક સરેરાશ ટોર્ક કરતા 20% જેટલો વધે છે સીસસ આપેલું છે 6 60 મેગાપાસ્કલ અને શાફ્ટ નો ડાયામીટર D શોધવાનો છે પહેલી નજરે એવું લાગે કે આ હારું અઘરો લાગે આ એક્ઝામ્પલ અઘરો લાગે છે પણ મિત્રો આ એક્ઝામ્પલ પણ આપણે જે એક્ઝામ્પલ ગણેલા છે એના જેવો જ છે પહેલું ઇક્વેશન પાવર આપેલો છે જ્યારે પણ ડેટા ની અંદર પાવર આપેલો હોય પાવર ની વેલ્યુ આપેલી હોય મેગા વોટ કે વોટ ત્યારે પહેલું ઇક્વેશન આ જ આવશે પાવર ટ્રાન્સમિટેડ P 2 π n t 60 કોઈ પણ એક્ઝામ્પલ હોય

પ્રસારિત મહત્તમ ટોર્ક સરેરાશ ટોર્ક કરતા વીસ ટકા વધી જાય છે એટલે અહીંયા ટોર્ક જે આપેલો છે આ એવરેજ ટોર્ક છે રાઈટ મહત્તમ ટોર્ક છે એના કરતા વીસ ટકા વધે છે એટલે કે આ જે ટોર્ક છે એમાં વીસ ટકા એડ કરવાના છે દાખલા તરીકે આ ટોર્ક છે એ સો ન્યૂટન મિલીમીટર હોય તો મહત્તમ ટોર્ક કેટલો થાય એના વીસ ટકા એડ કરો એટલે કે સો ના વીસ ટકા એટલે વીસ એટલે સો વત્તા વીસ એટલે એકસો વીસ થશે ઇન શોર્ટ જો આપણે વીસ ટકા એડ કરવા હોય તો મેક્સિમમ ટોર્ક બરાબર ટુ ઇન્ટુ ગીવન ટોર્ક ટુ સાથે મલ્ટીપ્લાય કરી દેવાના જો પચીસ ટકા આપેલું હોય તો સાથે મલ્ટીપ્લાય કરવાના પચાસ ટકા હોય તો વન ઝીરો સાથે મલ્ટીપ્લાય કરવાના અને પાંચ ટકા હોય તો વન ઝીરો સાથે મલ્ટીપ્લાય કરવાના એટલે સીધો જ આન્સર આવી જશે મેક્સિમમ ટોર્ક બરાબર ફોર સેવન ડબલ સેવન ઝીરો સેવન ડબલ ઝીરો ન્યુટન મિલીમીટર ઇસીસી ની અંદર પણ આ ટોપિક આપણે ભણી ગયા છીએ કે કેવી રીતે પર્સન્ટેજ છે એડ કરવા તો એડ કરવો હોય તો સીધી સીધું મલ્ટીપ્લિકેશન કરીને પણ એ ટકા છે એ એડ કરી શકાય હવે સ્ટેપ જે છે એ સેમ છે આગળ ગણ્યું તો એવી રીતે ટોર્ક માટેનું 2 અને ટોર્ક કયો ધ્યાનમાં લેવાનું આ મેક્સિમમ ટોર્ક વધુમાં વધુ ટોર્કની વેલ્યુ જે આવેલી છે આ એ ધ્યાનમાં લેવાની તો એ વેલ્યુ મૂકી દો

શાફ્ટ એવો શબ્દ લખેલો હોય સર્ક્યુલર શાફ્ટ એટલે આવી રીતે એક ફિગર ડ્રો કરી દેવાની સર્કલ સેક્શન લાઈન અને ડાયામિટર ડી રાઈટ આ તો બધા પ્રોબ્લેમમાં આપણે કરીએ છીએ હવે પહેલી લાઈન વાંચી એક શાફ્ટ 600 rpm પર એટલે કે n બરાબર આપેલું છે 660 rpm સોરી 660 rpm 1 મેગાવોટ પાવર એટલે p બરાબર 1 મેગાવોટ મેગા એટલે 10 ટુ 6 એટલે e 1 ઇનટુ 10 ટુ 6 વોટ પાવર ટ્રાન્સમિટ કરે છે જો પ્રસારિત મહત્તમ ટોર્ક

તો ટી ની વેલ્યુ જે આવશે કયા યુનિટમાં આવશે ન્યૂટન મીટર આવશે ગુણી નાખો એટલે ટી બરાબર આવશે વન ફોર ફોર સેવન ફાઈવ નાઇન સેવન ઝીરો ન્યૂટન મિલીમીટર આંકડા બહુ મોટા છે એટલે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ન થાય અને આ ટાઈપના એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરવાની જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ છે એ આપણે ન કરીએ હવેનું સ્ટેપ શું આવશે જો પ્રસારિત મહત્તમ મહત્તમ ટોર્ક સરેરાશ ટોર્ક કરતા પચીસ વધી જાય છે તો મેક્સિમમ ટોર્ક કેટલો આવે ટી મેક્સ વન પોઈન્ટ ટુ ફાઈવ જે ટોર્ક ગણેલો છે એને એક સાથે મલ્ટીપ્લાય કરવાનું આવશે તો એના ગુણી એક પોઈન્ટ પચીસ કરો એટલે આન્સર આવશે ટોર્ક બરાબર મેક્સિમમ ટોર્ક બરાબર વન એટ ઝીરો નાઇન ફોર નાઇન સિક્સટી ન્યૂટન મિલીમીટર

છે નવ એક્ઝામ્પલ નંબર 6 અહીંયા પાછો નાનકડો ટ્વિસ્ટ છે એક પોલો સ્ટીલ નો શાફ્ટ એટલે કે હોલો શાફ્ટ આપેલો છે હોલો એટલે કેવો કે જેના બે વ્યાસ હોય આવી રીતે આમ 12 નો વ્યાસ આઉટસાઇડ ડાયામીટર d અને ઇનસાઇડ ડાયામીટર સ્મોલ d બે વ્યાસ હોય એને કહેવાય હોલો શાફ્ટ અથવા પોલો સળિયો વચ્ચે ગેપ હોય અ હોલો શાફ્ટ સ્ટીલ હેવિંગ ઇનર ડાયામીટર 220 મિલીમીટર એટલે કે સ્મોલ d ઇનર ડાયામીટર આપેલો છે 220 મિલીમીટર અને આઉટસાઇડ ડાયામીટર કેપિટલ ડી આપેલું છે ત્રણસો મિલીમીટર રાઇટ ડી બંને વ્યાસ આપેલા છે ટોર્ક આપેલો છે સ્પીડ આપેલી છે એન બરાબર એકસો ચાલીસ આરપીએમ અને પાવર આપેલો છે પચીસો કિલો વોટ તો કિલો વોટને વોટમાં કન્વર્ટ કરવું હોય તો પચીસો ગુણ્યા હજાર એટલે કે પચીસો ની પાછળ ત્રણ મીંડા એટલે વોટ થશે ફાઇન્ડ આઉટ શિયર સ્ટ્રેસ તો આ સળિયાની અંદર શિયર સ્ટ્રેસ કેટલો પ્રોડ્યુસ થશે એ ફાઇન્ડ કરવાનું છે વિન્ટર 2022 ની एग्जाम માં જે ની અંદર આ પ્રોબ્લેમ 4 માર્ક્સ માં પૂછાયેલો છે અને માત્ર બે સ્ટેપ ની અંદર જ આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે તો કેવી રીતે ગણવું એ આપણે જોઈએ પહેલું સ્ટેપ છે આપણે અગાઉ વાત કરી હતી કે બધા એક્ઝામ્પલ ની અંદર સેમ જ આવશે પાવર P 2 पाई NT 60 પણ એમાં ધ્યાન રાખવાનું પાવર ની વેલ્યુ વોટ ની અંદર મૂકવાની N ની વેલ્યુ RPM માં આવશે અને T ની વેલ્યુ ન્યુટન મીટર ની અંદર આવશે

તો એને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો હજાર વડે ગુણી નાખો એટલે વન સેવન ઝીરો સિક્સ ઝીરો નાઇન મિલીમીટર આવશે આ જુદી રીતે ગણીએ ગણીએ બધા યુનિટ લઈને આ વેરિયેશન માટે ચેન્જ માટે આપણે કરીએ છીએ આ પ્રમાણે કરવું જરૂરી નથી મિલીમીટરમાં પણ કન્વર્ટ કરીને કરી શકો દાખલા તરીકે મીટરમાં કરીએ તો ડી બસો વીસ મિલીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા થાય હજાર વડે ભાગી નાખો એટલે ઝીરો પોઈન્ટ ટુ ટુ મીટર અને ડાયામીટર ડી આપેલો છે 300 મિલીમીટર એને મીટરમાં માં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ભાગી નાખો એટલે 0.3 મીટર તો આ એક્ઝામ્પલ આખા કો મીટરમાં માં ગણો હોય તો અહીંયા ટી જે છે એ ન્યૂટન મીટરમાં જ રાખીએ રાઈટ એક ચેન્જ લઈએ આપણે કે જેથી કરીને બે યુનિટ થી એક્ઝામ્પલ ગણતા આવડે હવે જ્યારે હોલો શાફ્ટ આપેલો હોય ત્યારે એના ટોર્ક નું ઇક્વેશન છે કે આવી રીતે છે ટોર્ક ટ્રાન્સમિટેડ એટલે કે જ્યારે બે ડાયામીટર આપેલા હોય બે વ્યાસ આપેલા હોય ત્યારે નું ઇક્વેશન આવી રીતે આવશે પાઈ બાય 16

મીટર અને છે તો તો એનો વેલ્યુ 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 આ રીતે આવશે આવશે અને લેશો લેશો બધી ન્યૂટન કરી નાખો દસ ની છ ઘાત સાથે દસ ની એકલા પાછળ છ મહિનાથી ભાગી નાખો તો આ એ ન્યૂટન પર મીટર સ્કવેર માંથી મેગા પાસ્કલમાં કન્વર્ટ કરી થઈ જશે એટલે ફોર્ટી મેગા પાસ્કલ ઇઝ ધ સ્ટ્રેસ ઇન્ડ્યુસ ધુસ ઇન્ટર આઈ હોપ આન્સર છે તમને સમજાઈ ગયું મોટા ભાગના એક્ઝામ્પલ ની અંદર શિયર સ્ટ્રેસ ની વેલ્યુ બે થી ત્રણ ડિજિટ માં આવશે ક્યારેક ચાલીસ દસ મેગા થી લઈ અને પચાસ કે સો મેગા પાસ્કલ હશે અહીંયા હજાર મેગા પાસ્કલ જેટલો સ્ટ્રેસ ક્યારેય નહીં આવે અથવા પોઈન્ટ ઝીરો વન જેટલો સ્ટ્રેસ પણ નહીં આવે એટલે લમસમ બે ડિજિટની અંદર આન્સર આવે તો સમજી લેવાનું કે આપણો એક્ઝામ્પલનો આન્સર છે એ સાચો છે નાવ એક્ઝામ્પલ નંબર સેવન આ બે જ ઇક્વેશન છે રાઈટ હવે આમાં શું નાનકડો ફરી પાછો એક ટ્વિસ્ટ છે અ સોલિડ સ્ટાફ સોલિડ સ્ટાફ આપેલો છે એટલે આપણે સળિયો ડ્રો કરી દઈએ એક સળિયો ઘન સાફ્ટ જેનું ડાયામીટર ડી છે રાઈટ પેલું આપેલું છે પાવર સિક્સટી કિલો વોટ જેટલો પાવર ટ્રાન્સમિટ કરે છે તો કિલો છે ને પેલા આપણે ખસારી દઈએ તો કે ના બદલે હજાર લખી શકાય તો સાહીઠ હજાર વોટ પાવર આપેલો છે સાહીઠ હજાર વોટ ત્યાર પછી આપેલું છે એન સ્પીડ બરાબર વન ફિફ્ટી આરપીએમ

શિયર સ્ટ્રેસ બરાબર એલાવેબલ શિયર સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી તો અહીંયા શિયર સ્ટ્રેસ કેટલો આપેલો છે 60 તો 60 अपॉन 2 ફેક્ટર ઓફ સેફટી આપેલું છે 2 તો સાઈડ છેદમાં છેદ માં 2 બરાબર 30 મેગાપાસ્કલ બસ આટલો જ ફરક આવશે હવે ના બધા સ્ટેપ આના સેમ આવશે અહીંયા જે ગણેલું છે એ જ આવશે પણ એમાં શું ધ્યાન રાખવાનું ટોની વેલ્યુ 30 લેવાની આ સાઈટ આપેલી છે એ લેવાની નથી જ્યારે પણ ફેક્ટર ઓફ સેફટી આપેલું હોય ત્યારે જે અહીંયા ડિઝાઇન વેલ્યુ આપેલી હોય

અહીંયા જે વેલ્યુ મળશે એ પણ ન્યૂટન મીટર ની અંદર હશે તો એને ન્યૂટન મિલીમીટર માં કન્વર્ટ કરવું હોય તો હજાર વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે થ્રી એટ ટુ વન સિક્સ ફાઈવ સિક્સ ન્યૂટન મીટર ઇઝ ધ શિયર સ્ટ્રેસ સોરી ટોર્ક ઇન્ડ્યુસ્ડ ઇન ધ શાફ્ટ તો એનું સ્ટેપ્સ તો આપણે બધાને આવડશે ટોર્ક બરાબર શું આવશે ફાઈવ બાય સિક્સટીન ડી ક્યુબ ઇન્ટુ ટો બધી વેલ્યુ મૂકો ટોર્ક બરાબર થ્રી એટ ટુ વન સિક્સ ફાઈવ સિક્સ બરાબર ફાઈવ બાય સિક્સટીન ડી ક્યુબ એટલે કે ડાયામીટર અનનોન છે ઇન્ટુ શિયર સ્ટ્રેસ કયું લેવાનું અહીંયા જે આપેલું હોય એના ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી એટલે સાહીઠ ભાંગા બે એટલે કે ત્રીસ લેવાનું તો ડી ક્યુબ બરાબર આવી રીતે મળશે ડી ક્યુબ ને સૂત્રનો કરતા બનાવો એટલે એની વેલ્યુ આવશે સિક્સ ફોર નાઇન વન વન ફોર મિલીમીટર ક્યુબ અને એનું ઘનમૂળ કરશો એટલે ડી બરાબર આવશે એટી સિક્સ પોઈન્ટ ફાઈવ એટ મિલીમીટર રાઉન્ડિંગ કરી દો તો ડી બરાબર એટી સેવન મિલીમીટર અથવા એટી એટ મિલીમીટર પણ લઈ શકો છો તો આ રીતે તમે આન્સર ગણો એટલે આ એક્ઝામ્પલના પૂરેપૂરા માર્ક્સ છે એ આપણને આવી શકે છે હવે છેલ્લો એક્ઝામ્પલ ધ મોસ્ટ આઈએમપી વિન્ટર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં પૂછાયેલો છે અને આ ટાઈપનો એક્ઝામ્પલ નાનકડું ટ્વિસ્ટ ધરાવે છે એમાં થોડીક વેરિયેશન છે તો એમાં શું આપેલું છે જોતા જઈએ અ મોટર કાર હોલો શાફ્ટ એક મોટર કાર છે એની અંદર હોલો શાફ્ટ આપેલો છે હોલો એટલે કેવો વચ્ચેથી પોલું હોય જેના બે ડાયામીટર હોય એને કહેવાય હોલો શાફ્ટ અથવા પોલો શાફ્ટ એટલે આઉટસાઇડ ડાયમીટર d ઇનસાઇડ ડાયમીટર સ્મોલ d મોટર કાર એક પોલા શાફ્ટ ને આટલા શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે પહેલા આવી રીતે શાફ્ટ ડ્રો કરી દેવાનું અંદર નો છે એને કહેવાનું સ્મોલ d બરાબર હવે આગળ વાંચીએ ટ્રાન્સમિટ 25 કિલોવોટ એટલે પાવર p બરાબર આપેલો છે 25 કિલોવોટ કિલો છે એને 1000 પેલા વોટ માં કન્વર્ટ કરવો હોય તો 1000 વડે ગુણવા પડે એટલે કે 25000 વોટ એ આપેલું છે n બરાબર આપેલું છે 300 rpm

કેપિટલ ડી અપોન સ્મોલ ડી આપેલું હોય એ બાય ડિફોલ્ટ આપણે ગણી લેવાનું એ સ્પષ્ટતા કરેલી હશે નહીં દાખલા તરીકે આ જ પ્રોબ્લેમ એવો આપેલો હોય કે વ્યાસનો ગુણોત્તર બે છે તો એ કેવી રીતે લખવાનું કેપિટલ ડી અપોન સ્મોલ ડી બરાબર ટુ પણ અહીંયા પોઈન્ટ એટ આપેલું છે એટલે સ્મોલ ડી અપોન કેપિટલ ડી બરાબર પોઈન્ટ એટ તો આઉટસાઇડ ડાયમીટર છે કેપિટલ ડી હોય તો ઇનર ડાયામીટર શું થાય સ્મોલ ડી બરાબર જીરો પોઈન્ટ એટ ડી થાય જો આ ડી અપોન ડી બરાબર જીરો પોઈન્ટ એટ તો ડી બરાબર જીરો પોઈન્ટ એટ ડી આવશે રાઈટ શિયર સ્ટ્રેસ ની વેલ્યુ આપેલી છે 60 મેગાપાસ્કલ મિત્રો આ એક્ઝામ્પલ પણ એકદમ સિમ્પલ છે આપણે જે સ્ટેપ ફોલો કરેલા છે એ જ ફોલો કરવાના છે હવે પાવર આપેલો છે એટલે પેલું કયું ઇક્વેશન આવશે યસ બીજું કયું ન આવડે તો આ તો આપણને આવડશે p 2π nt 60 એમાં બધી વેલ્યુ મૂકી દો એટલે p 25000 વોટ બરાબર 2 3.14 n 30 300 rpm t 60 આ ઇક્વેશનમાં કોઈ ફરક આવશે નહીં

અહીંયા ભૂલ થવાની સંભાવના છે ઝીરો ની પણ ચાર ઘાત થવી જોઈએ તો જ આન્સર આવશે નહીં આન્સર આવશે નહીં હવે સાદુરૂપ આપવું હોય તો આવી રીતે ભાઈ ડી ટુ ફોર કોમન કાઢી લઈએ આ જે કાઉન્સ છે એમાંથી ડી ટુ ફોર કોમન કાઢો તો ટુ બ્રેકેટ શું આવશે વન માઇનસ ઝીરો પોઈન્ટ એટ રેસ ટુ ફોર બરાબર સેવન નાઇન સિક્સ વન સેવન સિક્સટીન થ્રી વન ફોર અને થ્રી વન ફોર અને આ સિક્સટીન

50 mm અહીંયા પિક્ચર પૂરું થતું નથી આ માત્ર આઉટસાઇડ ડાયામીટર મોડેલો છે અહીંયા ફાઇન્ડ કરવાનું છે થિકનેસ ઓફ ધ શાફ્ટ આ વ્યાસ જે શાફ્ટ આપેલો છે એની જાડાઈ ગણવાની છે તો એના માટે એનો અંદરનો ડાયામીટર પણ ખબર હોવી ખબર હોવી જોઈએ તો સ્મોલ ડી બરાબર આવશે 0.8 ઇનટુ કેપિટલ ડી સો 0.8 ઇનટુ 50 એટલે કે 40 mm છે એ અંદરનો વ્યાસ હશે બહારનો વ્યાસ 50 mm છે અંદરનો વ્યાસ 40 mm છે તો એની જાડાઈ કેટલી હોય આ થિકનેસ કેટલી હોય ગણો જોઈએ થિકનેસ માટેનું સૂત્ર આવી રીતે લખી શકાય બેના વ્યાસનો તફાવત એના ભાગ્યા બે જો આ જાડાઈ છે એના બરાબર કેટલું આવે ડી માઇનસ ડી બાય ટુ તેમાં બધી વેલ્યુ મૂકો એટલે પચાસ માઇનસ ફોર્ટી ના છેદમાં બે એટલે કે દસ ના છેદમાં બે બરાબર પાંચ મિલીમીટર તો આ શાફની ની જાડાઈ છે એ પાંચ મિલીમીટર હોય તો એ આટલો ટોર્ક આટલો જે પાવર છે એ ત્રણસો આરપીએમ સાથે ટ્રાન્સમિટ કરી શકશે આ પ્રોબ્લેમ છે એ પણ મોસ્ટ આયનપી છે તો એ પણ તમને ગણતા આવડશે હવે બીજા ભાગની અંદર આ જ શાફ્ટની ડિઝાઇન એના મહત્વના એક્ઝામ્પલ છે એ ટૂંક સમયમાં તૈયાર કરી અને આ ચેનલની અંદર આવી જશે તો ત્યાં સુધી તમે બધા આગળની બીજી તૈયારીઓ છે એ કરી શકો છો વધુ મળીશું નવા વિડીયો સાથે વિશ ઓલ ધ બેસ્ટ